हेराल्ड केस मामले एक रीते राहुल गांधी के जे ईडीना सवालों सामनो पण करी रहा छे, ने बीजी तरफ कांग्रेस मुख्यालय पोलिस नी कार्यवाही ने ले गुजरात कांग्रेस में आक्रोश। सीबीआई जेवी संस्थाओं नामे लोकोने डरावा धमकावामां आवी रह्या छे। देशना लोकोना संवैधानिक अधिकारों खतरामां छे, देशना लोकोनी आजादी खतरामां छे। અને જે રીતે તમે જોવો છો કે રાહુલજીને હેરાન ગતિ કરવામાં આવે છે, આવનારા દિવસોમાં તમારો મારો બધાનો વારો આવે, એની સામે આ લડાઈ રૂપે કોંગ્રેસ રસ્તા પર ઉતરી છે। આજે રાજભવનનો ઘેરાવ કરીને કહેવા માંગીએ છે કે સરકારને રૂક જાઓ, અન્યથા આવનારા દિવસમાં દેશની જનતા રસ્તા પર ઉતરીને એનું તાકાત બતાવશે। અર્જુનભાઈ, તમારું શું કહેવું છે આ સમગ્ર મામલે, આજે ઘેરાવ શા માટે? જે કેસની અંદર રાહુલજીને એક રૂપિયો મળ્યો નથી, નેશનલ હેરાલ્ડ છાપું છે, જવાહરલાલ નહેરુએ શરૂ કરેલું, કર્મચારીઓના પગાર ચડી ગયેલા, કોંગ્રેસે એના માટે લોન આપી, અને આ છાપાની અંદરથી ભવિષ્યની અંદર પણ કોઈ સંપત્તિનું વેચાણ થાય તો એનો એક પૈસો રાહુલ ગાંધીને મળવાનો નથી, આજ સુધીમાં એક રૂપિયો મળ્યો નથી, તો નાણાંની હેરફેર થવાનો પ્રશ્ન જ ક્યાં ઊભો થયો? પરંતુ ભારતીય જનતા પાર્ટી એટલા માટે આ કરી રહી છે કે ચાઇના આપણા વિસ્તારની અંદર બાંધકામ કરી રહ્યું છે, પણ ડરપોક મોદી સરકાર એની સામે પગલાં લેતા નથી, પંડિતો પલાયન કરી રહ્યા છે કાશ્મીરમાંથી, એની સામે પગલાં લેવાતા નથી, ભયંકર બેરોજગારી, ભયંકર મોંઘવારી, એની અંદર સરકાર મોઢું છુપાવે છે, અને ભારતીય જનતા પાર્ટીની અંદર એની વિરોધમાં હોય એવા લોકો ઉપર નોટિસો અપાય, પણ ભાજપમાં આવે એ હેમંત બિસ્વાલ શર્મા હોય, યેદુરપ્પા હોય કે બંગાળના સરકાર હોય, એ બધા પવિત્ર થઈ જાય। આ નીતિની સામે વિરોધ કરવા આજે કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ રોડ ઉપર આવ્યા છે અને અમે એને રાજભવનને ઘેરાવ કરવાના છે। તો આ જે ઘેરાવ છે, ઘેરાવ આપ જોઈ રહ્યા છો, અને આનંદભાઈ પણ આપણી સાથે છે, આનંદભાઈ સાથે પણ વાત કરીશું। ધારાસભ્ય આનંદભાઈ, કઈ રીતે આ વિરોધને અમે જોઈએ કે જનતા આને જુએ? દેશમાં જે રીતે કુશાસન ચાલી રહ્યું છે અને મોંઘવારીની વાત હોય, બેરોજગારીની વાત હોય, સામાન્ય માણસની ન્યાયની વાત હોય, એકમાત્ર દેશમાં રાહુલ ગાંધીજી કોંગ્રેસ પક્ષ દ્વારા લોકોનો અવાજ ઉઠાવે છે અને એ તાનાશાહી સરકારને સહન થતું નથી, એટલા માટે ઈડી, સીબીઆઈ અને ઇન્કમટેક્સની રેડ પાડીને એનો અવાજ બંધ કરવાનો કારસો છે। એ જ્યાં સુધી આ નાટક બંધ નહીં થાય ત્યાં સુધી અદનામાં અદનો કાર્યકર રોડ પર રહેશે અને ફના થવા માટે પણ તૈયાર રહેશે, ફના થવા માટે પણ તૈયાર રહેશે। આપણે જોઈએ તો ધારાસભ્યો છે, સિનિયર ધારાસભ્યો છે, નેતાઓ છે, નેતાઓ અહીંયા ઉપસ્થિત છે, હિંમતસિંહ પણ આપણી સાથે છે। હિંમતસિંહ, કઈ રીતે આજનો આ ઘેરાવનો કાર્યક્રમ તમારો અને આગળના દિવસોમાં પણ કાર્યક્રમો નક્કી થયા છે કે જિલ્લે જિલ્લે પણ વિરોધ થશે? કોંગ્રેસ પાર્ટીનું સર્જન આ દેશની આઝાદીની લડાઈમાં ચળવળમાં કોંગ્રેસ પાર્ટીની પૂજ મહાત્મા ગાંધીએ સ્થાપના કરી છે। આજે જે રીતે લોકતંત્રને પ્રજાતંત્રની હત્યા થઈ રહી છે કે તમે રાજકારણમાં કિન્નાખોરી એટલી હદ સુધી રાખો કે નેશનલ હેરાલ્ડ સંસ્થા જે છે, જેને જેની સ્થાપના અંગ્રેજોને બ્રિટિશરો જ્યારે આપણા દેશના સ્વતંત્ર સેનાની ઉપર અત્યાચાર કરતા હતા એની વિરુદ્ધમાં આ છાપું લખતું હતું। જ્યારે આ છાપું મૂર્ત થયું, એની આર્થિક સંકટ આવી પડ્યું, ત્યાં પગાર નહોતા કરી શકતા, એવી પરિસ્થિતિમાં કોંગ્રેસે એને સહાય કરી છે। કોંગ્રેસે કોઈ વેપાર નથી કર્યો, કોઈ આર્થિક લાભો નથી લીધા કે એની મિલકતો નથી લઈ લીધી। આ સંસ્થા દેશ માટેની સંસ્થા હતી અને સંસ્થાના બચાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ કામ કર્યું છે, ત્યારે આવી પરિસ્થિતિમાં સીબીઆઈ અને ઈડીનો ખોટો દુરુપયોગ કરીને જે દુર્વ્યવહાર થઈ રહ્યો છે એને કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશમાં આંદોલન કરી રહી છે, ધરણા કરી રહી છે, અને લોકશાહીને પ્રજાતંત્રની અંદર આ રીતે કિન્નારખોરી કરો, હું માનું છું કે લોકશાહી પ્રજાતંત્રની હત્યા સમાન છે, લોકતંત્ર અને પ્રજાતંત્રની હત્યા સમાન છે। જસુભાઈ, તમે શું કહેશો, ક્યાં સુધી આ વિરોધ તમારો આગળ પણ ચાલુ રહેશે? જ્યાં સુધી આ દેશમાં જે આ તાનાશાહી ચાલે છે, મોદીને હટાવીએ નહીં ત્યાં સુધી અમે લડતા રહીશું। મોદીને એટલું પૂછો કે જીવનમાં એક વખત પણ જેલમાં આખું જૂઠાણું, અમારે કોઈ આવા કોઈ કેસ અમારા ઉપર જે થયા એવા કોઈ કેસ અમે કર્યા નહીં, એમણે તો રેલવે વેચી, એલઆઈસી વેચ્યા, દેશની સંપત્તિ વેચી, જે કોંગ્રેસે સંપત્તિ વસાઈ દીએ વેચી ખાતી। કોંગ્રેસ આજે રાજભવનનો ઘેરાવ કરશે અને તે મૂળમાં અત્યારે દેખાઈ રહ્યા છે। નેશનલ હેરાલ્ડ કેસમાં સતત રાહુલ ગાંધીની પૂછપરછ થઈ રહી છે અને આવતીકાલે પણ પૂછપરછ થવાની છે અને ઈડી ઓફિસ જવું પડશે, પણ તે પહેલાં આ રીતે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ થઈ રહ્યો છે અને ગુજરાત કોંગ્રેસ પણ વિરોધના મૂળમાં, જોકે આ પહેલાં પણ 13 જૂને અમદાવાદમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની આગેવાનીમાં પણ ધરણા કાર્યક્રમ થયા હતા।